વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં નવા રસ્તા બનાવવાની કામગીરી એક વર્ષથી આગળ વધતી નથી, જેથી સ્થાનિકોને પારાવાર હાલાકી થઈ રહી છે. ગોધરાના સાતપુલ, સિગ્નલ ફળિયા અને શેખ મજાવર રોડ પર ધૂળની ડમરીઓ ઉડે છે અને ઉબડખાબડ રસ્તાને કારણે નાના મોટા અકસ્માતોમાં લોકો ઇજાગ્રસ્ત થાય છે. તો 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી સમયે પહોંચી શકતી નથી. આ અધૂરા રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ થાય તે અંગે સ્થાનિકો તેમજ નગરસેવકોએ વારંવાર ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને રજૂઆત કરી. ગોધરા નગરપાલિકાએ 3 રોડ બનાવવા 2,80,00,000 ની રકમ ફાળવી છે. આને લઈને નગરપાલિકાના જે ઉપલી સીઓ છે, નગરપાલિકાના પ્રમુખ સાહેબ છે, એ લોકોને રજૂઆત કરી છે. અમને આશ્વાસન આપે છે કે થઈ જશે, બરાબર છે. જેના લીધે એક્સિડન્ટો ના થાય છે, લોકોને અગવડ થાય છે, બધી ટ્રાફિકની સમસ્યા થાય છે. ગોધરાના વિપક્ષી નેતાએ તંત્ર નિષ્ક્રિય હોવાનો આરોપ લગાવે છે, પરંતુ પાલિકા પ્રમુખે કોન્ટ્રાક્ટરોના ટેન્ડરના ભાવની વિસંગતતાને કારણે કામ અટવાયું હોવાની સ્પષ્ટતા કરી. ભાવ વધી ગયા હોવાથી કોઈ એજન્સી ટેન્ડર ભરતી નથી. રાજ્ય સરકાર નવા ભાવ મંજૂર કરીને આવે એટલે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. ટેન્ડર પ્રક્રિયામાં કોઈ એજન્સી ટેન્ડર ભરતું નથી કે જે અમને સરકાર જોડે કંઈક લડત ચાલે છે. જૂના એસઓર ભાવથી એ લોકો કામ કરવા માગતા નથી અને નવા ભાવ માટે સરકારમાં અમે રજૂઆત કરી છે. એટલે કોઈ બી ટેન્ડરિંગ પ્રક્રિયામાં આવતું નથી અને સેકન્ડ ટાઈમ ને થર્ડ ટાઈમ અમે રીટેન્ડરિંગ કર્યું છે, પણ હાલ પૂરતું એમની સ્ટ્રાઇક ચાલવા હતી, કોઈ ટેન્ડર ભરાતું છે નહીં.